तो इजरायल पर हमासे करेला हुमलानी ठेर ठेर निंदा थई रही छे, त्यारे अमदावाद शहेरना पालड़ी विस्तारना स्थानिको इजरायलना समर्थनमां आगळ आव्या छे। आतंकवादने विश्वभरमांथी जाकारो आपवा तेमज हमासना आतंकवादीઓનો તમામ દેશ એક સાથે મળીને ખાત્મો બોલાવે તેવી માંગ અમદાવાદના સ્થાનિકો દ્વારા કરવામાં આવી। યુદ્ધ દરમિયાન ઇઝરાયલમાં મૃત્યુ પામેલા બાળકો તેમજ નાગરિકોની આત્માને શાંતિ મળે તે ઉદ્દેશથી શહેરીજનોએ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી। ઇઝરાયલ સાથે રહેવાનું કારણ મુખ્યત્વે એ છે કે હમાસ નામના આતંકવાદી ગ્રુપે ઇઝરાયલના નિર્દોષ નાગરિકો સ્ત્રીઓ બાળકો ઉપર અત્યાચાર કર્યા, એમને મારી નાખ્યા અને નિવસ્ત્ર સ્ત્રીઓ કરી એના ઉપર પગ મૂકી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા, એ ધર્મને બી એણે બદનામ કર્યો બરાબર। એટલે આવા આતંકવાદી ગ્રુપોનો નાશ કરવો જોઈએ અને એના જોડે જે જોડાતા દેશો હોય એમને પણ ખુલ્લા પાડવા જોઈએ। કચ્છના રાપરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, રાપર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે। વરસાદ પડતાની સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે નવરાત્રી દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, તે અન્યવે કચ્છના રાપરમાં આજે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું। ધીમી ધારે પડેલા વરસાદને કારણે હાલ અસહ્ય ઉકળાટમાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। જેતપુરમાં બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું, બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાતા મોત। જેતલસર જંકશન પાસે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે, યુવકે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। જિલ્લા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાં મહત્વની આજે બેઠક અમરેલી ખાતે મળી હતી। અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં મહત્વની બેઠક, અમરેલી જિલ્લા પંચાયતમાં નવા ચેરમેનોની નિમણૂક કરવામાં આવી। 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા ચહેરાઓને સ્થાન અપાયું છે। અહીં 40% મહિલાઓને ચેરમેન તરીકે સ્થાન અપાયું છે। નવા ચેરમેનોના હાર તોડા કરી અને મો મીઠા કરાવવામાં આવ્યા। મહિલાઓને 33% અનામત આપ્યું છે, તેને ધ્યાનમાં લઈ આજે અમરેલી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની અંદર અમે 40% ઉપર મહિલાઓને સ્થાન આપ્યું છે। જિલ્લા અમરેલી જિલ્લા પંચાયતની અંદર સારી એવી કામગીરી કરે તેવી તમામ ચેરમેનોને શુભેચ્છા પાઠવી, અમુક કામો બાકી હોય તેને તમામ ચેરમેનોને જે વિભાગ દ્વારા લગતા હોય તેમાં ખાતરીપૂર્વક એ જવાબદારી લેશે અને ખાતરીપૂર્વક તમામ કામ પૂર્ણ કરશે। ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશનનો સમય લંબાવવામાં આવ્યો છે, હવે ખેડૂતો 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે। મગફળી માટે 35,585 ખેડૂતોએ નોંધણી કરાવી, જ્યારે સોયાબીન માટે 23,316 ખેડૂતોએ નોંધણી કરાવી। ટેકાના ભાવે ખરીદી 21 ઓક્ટોબરથી શરૂ કરાશે। 30-10 સુધી જે ટેકાના ભાવે મગફળી અને સોયાબીન લેવાનું છે એમની મુદત લંબાવી છે, એ નિર્ણયનો સરકારશ્રીના નિર્ણયને અમે આવકારીએ છીએ, કારણ કે એનાથી ઘણા બધા ખેડૂતને લાભ મળશે। જે ખેડૂતોએ ઓનલાઈન કરવામાં લેટ છે એમને બધાને ફાયદો મળશે, આ બધા માવઠા થયા છે એને લીધે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હોય જેથી ઓનલાઈન કરી શક્યો નથી એ બધા ખેડૂતને લાભ મળશે। કમોસમી વરસાદના કારણે જે ખેડૂત ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તે માટે કૃષિ મંત્રી એ ટેકાના ભાવની ખરીદીની તારીખ લંબાવવામાં આવી છે, 31 ઓક્ટોબર કરવામાં આવી છે, તે માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। તો બગસરા પાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે, વિકાસના કામોમાં ગેરરીતિ કરવાના વિપક્ષે આક્ષેપ કર્યા। નગરપાલિકાના સત્તાધીશો અને સભ્યોએ પોતાના ખિસ્સા ભરવા નબળું કામ કરતા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે। પ્લાન અને એસ્ટિમેટ મુજબ કામ ન થતું હોવાના ખુલ્લા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ સાથે કામમાં વપરાતા મટીરિયલની ગુણવત્તાને લઈને પણ વિપક્ષે સવાલો ઊભા કર્યા છે। અને આ જે રોડના કામ થાય છે એમાં કોંગ્રેસના જે સભ્યો છે એ વિરોધ કરે છે કે કામ બરાબર થતું નથી, પણ કામ બધું વર્ક મુજબ જ થાય છે,
અને બધું એગ્રીમેન્ટ મુજબ જ થાય છે. એ કોંગ્રેસના બધા આક્ષેપો ખોટા છે. જે જે કરવાનું થાય છે તેમાં કોંગ્રેસ દર વખતે આડા આવે છે, અડચણો ઊભા કરે છે અને એને કોઈ કામ થવા જ નથી દેવું, એટલે આવું બધું બોલે છે. કામ બધું વ્યવસ્થિત જ થાય છે અને જે લોકોના હિતમાં હશે એ જ પ્રમાણે થશે. કે આ રોડના કામ વર્ક ઓર્ડર ઉપર અને એસ્ટિમેટ મુજબ જ થાય, આમાં આ લોકો નગરપાલિકા ટકાવારી લઈ અને આ લોકોને જેમ ફાવે એમ કામ કરવાની છૂટ આપી હોય એવો મારો સીધો આક્ષેપ છે. એટલે બગસરાની પ્રજાનું જે થવું હોય થાય, રોડ 4 મહિનામાં કે 100 મહિનામાં તૂટી જાય ભલે તૂટી જાય. કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને જેને કારણે ગંદકીઓ થાય છે, ત્યારે ભુજ પાલિકાએ શહેરના નળવાળા સર્કલની પાસે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના વિવિધ રસ્તાઓ ઉપર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ જોડાયા હતા. પદયાત્રા દરમિયાન જે પદયાત્રીઓ નાના મોટા જે સેવા કેમ્પો માટે સેવા કેમ્પ લગાવ્યા હોય છે પદયાત્રીઓ માટે, એમાં નાની મોટી કંઈ જે ગંદકી થઈ હોય એ સફાઈ કરવા માટે અને આખા દેશમાં અમારા સન્માનીય વડાપ્રધાનશ્રીએ જે એક આંદોલન સ્વચ્છતાનું લીધું છે એને અનુલક્ષીને આજે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે સ્વચ્છતા માટે અહીંયા જે આ પદયાત્રીઓના રૂટ છે એ રૂટમાં આજે એક નાનકડું સફાઈ અભિયાન અમે સૌએ કર્યું છે. અમદાવાદ અને બીજા કેટલાક જિલ્લાઓમાં આજે બપોરે લોકોના ફોનમાં એક ઇમરજન્સી મેસેજનું સાયરન વાગવા લાગ્યું અને ઘણા ટેન્શનમાં મુકાઈ ગયા. પણ ટેન્શન લેવાની, ડરવાની, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સાયરન બહુ કામનું સાયરન છે. ગુજરાતભરના ફોનમાં વાગ્યું સાયરન, અચાનક મોબાઈલમાં આવવા લાગ્યો અવાજ. આ હતું ઇમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે બપોરે લોકોના મોબાઈલ ફોનમાં એક ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યું હતું. આ સાયરન સાંભળીને ઘણા લોકોને નવાઈ લાગી હતી, તો ઘણા લોકો ડરી પણ ગયા હતા કે અચાનક અમારા ફોનને શું થઈ ગયું. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સરકાર આગામી 6-8 મહિનામાં સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી આધારિત ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સંદર્ભે તમામ રાજ્યો માટે આ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. બિહારમાં 14 ઓક્ટોબરે આ પરીક્ષણ કરવામાં આવ્યું, ઉત્તર પ્રદેશમાં 10 ઓક્ટોબરે, કર્ણાટકમાં 12 ઓક્ટોબરે અને ગુજરાતમાં આજે ટેસ્ટિંગ થયું. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એક અત્યાધુનિક ટેકનોલોજી છે જે આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માહિતી આપે છે, સંવેદનશીલ સંદેશાઓ મોકલવાની મંજૂરી આપે છે. આ સંદેશ સંવેદનશીલ વિસ્તારમાં હાજર તમામ લોકોને મળે છે, પછી તે સ્થાનિક નિવાસી હોય કે મુલાકાતી. ઇમરજન્સી એલર્ટ એ ઇમરજન્સી નોટિફિકેશન સિસ્ટમનો એક ભાગ છે. લોકોને ચેતવણી આપીને જીવન બચાવવામાં મદદ કરશે. વાયરલેસ કટોકટી ચેતવણીઓ માત્ર કુદરતી આફતો જેવી પરિસ્થિતિમાં જ નહીં, પરંતુ યુદ્ધ અથવા અન્ય પ્રકારની કટોકટી દરમિયાન પણ ઉપયોગી સાબિત થઈ શકે છે અને સામાન્ય લોકોને ચેતવણી આપી શકે છે. વાયરલેસ ઇમરજન્સી એલર્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની મદદથી એલર્ટ સીધા સ્માર્ટફોન પર મોકલી શકાય છે. હકીકતમાં આજે ટીવી કે રેડિયો કરતાં સ્માર્ટફોનનો વધુ ઉપયોગ થાય છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આ એલર્ટ બધા ફોનમાં ડિફોલ્ટ રૂપે ઓન હોય છે, પરંતુ જો આ સેટિંગ તમારા ફોનમાં ઓન નથી તો તમારે તેને મેન્યુઅલી ઓન કરવું પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં પેપર ફૂટવા કોઈ નવી વાત નથી, પણ આજે મળેલા સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા અને એક સવાલો ઉભા કરી દીધા, કારણ કે આજે પ્રાથમિક સ્કૂલના પેપર ફૂટ્યા છે. વાત છે મહેસાણાની, જ્યાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યા અને શાળામાં થયેલા પેપર ફોડે એક મોટા કૌભાંડનો ઇશારો કરી નાખ્યો. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવા કોઈ નવી વાત નથી, પણ હવે આ બધી શાળાના પાયામાં ઘૂસી રહી છે. વાત જાણે એમ છે કે મહેસાણાની કાવેર ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કૂલના 1-2 નહીં પણ 13 પેપર ફૂટ્યાનો દાવો કરાયો છે. વાત અજરજ પ્રમાણે એવી છે, પણ હકીકત છે કે પ્રાથમિક શાળાના 13 પેપર ફૂટ્યા છે. ધોરણ 6, 7 અને 8ની શાળાના પરીક્ષાના પેપર ફૂટ્યા છે. 2 શાળાના એક સાથે કેવી રીતે પેપર ફૂટે તેને લઈને પણ શંકા છે. આ કેવી રીતે બન્યું,
हाल तो आ पेपर फूटवानी घटना घना सवालों पैदा करी रही से। आ पेपर फूटवानू कौभांड शू छे? दावो एवो पण कराई रह्यो छे कि शाळानू परिणाम ऊंचू लाववा बे शाळामां एक समान पेपर काढवामां आव्या, जेमां बे शाळाना विद्यार्थीओ परीक्षा आपी एकबीजाने पेपरनी आपले करता हता। ना तमाम प्रश्नपत्रों लगभग 13 करता पण वधारे प्रश्नपत्रों एक समान हता, परंतु बन्ने नी तारीखो अलग अलग हती। एटले एक शाळामां प्रश्नपत्र पूरु थाय त्यारबाद बीजी शाळामां एनुं एज प्रश्नपत्र योजातुं हतुं, एमां ऑल्टरनेटिव प्रश्नपत्र अलग अलग तारीखे लेवाया। परिणामे बाळकोए एक शाळाना बाळको परीक्षा आपीने निकळ्या एटले એ વોટ્સએપ ઉપર એ વાયરલ કરતા હતા અને બીજી શાળાના બાળકો એનો લાભ લેતા હતા અને બીજી શાળાના બાળકો પહેલી શાળામાં પેપરનો લાભ લેતા હતા। આ રીતે તમામ પ્રશ્નપત્રો ફૂટી ગયા હતા અને બાળકોએ ફૂટેલા પ્રશ્નપત્રોનો ઉપયોગ કરીને પરીક્ષા આપેલી છે, એટલે આ પરીક્ષાના માર્ક વાર્ષિક પરીક્ષામાં ઉમેરાતા હોય માટે પરીક્ષાની ગંભીરતાને આ લોકોએ નષ્ટ કરી નાખેલી છે। પ્રાથમિક શાળાના પેપરો ફૂટ્યા અને તેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે। આ કૌભાંડને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને પણ અરજી કરવામાં આવી છે, સાથે જ શાળાના પરિણામ ઊંચા લાવવાને લઈને આ કૌભાંડ કરાયું છે કે કેમ તેની પણ ચર્ચા શરૂ થઈ છે। પણ રાજ્યની આ કેવી સ્થિતિ છે એ તો જુઓ સાહેબ, કે જ્યાં જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટે, પરીક્ષામાં ગેરરીતિ થાય અને હવે પ્રાથમિક શાળાના પેપર પણ એમાંથી બાકાત ન રહે। જો સત્વરે આ બધી પર કાબૂ લેવામાં ન આવ્યો તો ગુજરાતની આગામી પેઢીને આ બધી બરબાદ કરી નાખશે। આવા કૌભાંડીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી શાળાના સંચાલકો પર પણ કાર્યવાહી જરૂરી છે કે જ્યાં એક જ પેપર બે શાળામાં લેવાતા હોય। અત્યારે તો આ કેટલાક કૌભાંડીઓ એવું લાગી રહ્યું છે કે રીતસર ગુજરાતની પેઢીને બરબાદ કરવા બેઠા છે, ત્યારે તંત્ર એમની ઉપર કેવી નકેલ કેવી રીતે ક્યારે કસે છે એના ઉપર સૌની નજર છે।